નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. જૂનાગઢના ભેસાણના ચૂડા ગામે રાત્રિના કોઈ અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાનું લૂંટના ઈરાદે ગળું કાપી હત્યા કરી લાશને ઘરના પાણીના ટાંકામાં નાખી દીધી. જૂનાગઢના ભેસાણના ચૂડા ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક વૃદ્ધાની લૂંટના ઈરાદે ગળું કાપી અને બંને કાનના સોનાના એરિંગ લૂંટી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે ચૂડા ગામની આ વૃદ્ધા જીવતીબેન બાબુભાઈ વસાણી એકલા રહેતા હોય અને પોતાના બે સંતાનો ધંધા રોજગાર માટે બહાર હોય તેવું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ ભેસાણ વિસાવદરના ધારાસભ્યને થતાં ચૂડા ગામે પહોંચી ગયા હતા અને બાદમાં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ તકે જૂનાગઢના DYSP ધાંધલિયા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા, જેમાં ભેસાણ પોલીસ તેમજ FSL ટીમ, ડોગ સ્ક્વોડ સહિતનો સ્ટાફ હાજર રહી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની પંથકમાં જાણ થતાં અરેરાટી મચી ગઈ હતી. બાદમાં આ વૃદ્ધાના ડેડ બોડીને PM માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ માટે લાવવામાં આવ્યા. બાદમાં તે બોડીને જામનગર ખાતે PM માટે મોકલાઈ હતી અને ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા માંગ કરવામાં આવી હતી આવા આવારા તત્વોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ તકે મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને પરિવારજનો દવાખાને હાજર રહ્યા હતા. રિપોર્ટ કાસમ હોથી, ભેસાણ. ભેસાણના ચૂડા ગામે આજે એક જઘન્ય ક્રૂર હત્યાનો કિસ્સો બન્યો છે. ચૂડા ગામે જીવતીબેન વસાણી કરીને એક આધેડ એકલવાયું જીવન ચૂડા ગામે જીવતા હતા. એના બંને દીકરા ધંધારથી બહાર વસેલા હોય, માજી અહીંયા ચૂડા ગામે એકલા જ રહેતા હતા. આજ ગઈ રાતના લૂંટની ઈરાદે કોઈ લૂંટારવું હોય એના કાનમાં પહેરવાના જે બુટિયા છે એ લૂંટવાના ઈરાદે જે સવારે વહેલી સવારે ગળું કાપી અને એની હત્યા કરવામાં આવી છે. આજે સવારે જાણ થતાં ગામ લોકોએ પોલીસને જાણ કરતા ભેસાણથી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. DYSP, ડોગ સ્ક્વોડ, FSL ની ટીમ તમામ લોકો આવી અને યોગ્ય દિશામાં તપાસ કરી રહ્યા છે અને આ ઘટનાથી ચૂડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવી ઘટના ફરી વખત ન બને તે માટે આ આરોપીઓને પકડી અને કડકમાં કડક સજા થાય એવી ગામ લોકોની અમારી માગણી છે. હું ભૂપેન્દ્ર ભાઈયાની વિસાવદર ધારાસભ્ય. મારા તાલુકાના ચૂડા સોનટ ગામે એક ઘૃણાસ્પદ કિસ્સો આજે બન્યો છે. એક વડીલ આધેડ 70 કરતાં પણ વધુ ઉંમરના મહિલા માજી કે જેઓની હત્યા કરવામાં આવી છે મોડી રાત્રે ગત તો એ માજીના કાનમાં થોડા ઘણા ઘરેણા હતા, ડોકમાં પણ કદાચ એકાદો દોરો હશે તો એ અત્યારે મળી આવેલ નથી. તો લૂંટ કરવાના ઈરાદે આ હત્યા થઈ હોય એવું પ્રાથમિક તારણ જોવા મળે છે. પોલીસની ટીમ સવારથી યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. FSL ની ટીમ આવી ગઈ છે, ડોગ સ્કોડની ટીમ પણ હમણાં આવે છે, SP સાહેબ પણ અત્યારે સ્થળ ઉપર આવે છે. તો આરોપી સુધી આપણે ઝડપથી કેમ પહોંચી શકીએ એ દિશામાં અમે સૌ આગેવાનો અને પોલીસ તંત્ર અત્યારે યોગ્ય દિશામાં બધી તપાસ કરી રહ્યા છે. લાસ્ટનું પોસ્ટમોર્ટમ અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ ખાતે થઈ શકે એવી સ્થિતિ નથી. પેનલથી કરવાનું હોય અને FSL ની પણ આમાં વિશેરાની રિપોર્ટની જરૂર હોય તો પોસ્ટમોર્ટમ માટે અત્યારે બોડીને જામનગર લઈ જવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ.